તેઓએ આજરોજ પત્રકાર પરિષદ યોજી રાજીનામું આપવા પાછળનું કારણ જણાવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે કેટલાક તત્વો સુગરની ચૂંટણી ન થાય અને કસ્ટોડિયનની નિમણૂક થાય તેમ ઈચ્છી રહ્યા છે જે સભાસદોના હિતમાં નથી અમે ઈચ્છી રહ્યા છીએ કે એકત્રીસમી ડિસેમ્બરે જ્યારે મુદત પૂરી થાય તે પહેલાં ન્યાયિક પ્રક્રિયાથી ચૂંટણી થાય અને તેના કારણે રાજીનામું આપવામાં આવ્યું છે તેઓએ આક્ષેપ કર્યો હતો કે વિરોધીઓ સભાસદોનો મત મેળવી નથી શકતા તેથી આક્ષેપબાજી કરી રહ્યા છે જે કૅન પ્રકારે ચૂંટણી પ્રક્રિયાને ખોરંભે પાડવાનું કામ કેટલાક તત્વો કરી રહેલા છે અને એનો ઈરાદો જે છે એ ઈરાદો આ સુગર ફેક્ટરીની અંદર ચૂંટણી થાય નહીં અને જ્યારે મુદત પૂરી થાય કે તરત આ સુગર ફેક્ટરીની અંદર કસ્ટોડિયન તરીકે બોર્ડ બને અને જે ત્રાહિત લોકો છે એ આ સભાસદોનું જે શેરડી પકવતા ખેડૂતો છે એનો પુરવઠો આ સંસ્થામાં આવે અને એનું સંચાલન કરે એવી મેલી મુરાદ સાથે જે કામ કરી રહેલા છે કારણ કે ચૂંટણીથી એ લોકો એટલા માટે ડરે છે કે સભાસદો જે છે એ સભાસદોનો સાથ અને સહકાર એમને મળતો નથી એવું એ પામી ચૂકેલા છે અને એના કારણે ચૂંટણીથી ડરી રહેલા છે ત્યારે ન્યાયિક રીતે અને નિષ્પક્ષ ચૂંટણી થાય એ હેતુથી અને એકત્રીસ બાર બે હજાર વીસ જ્યારે આ મુદત પૂરી થાય કે તે પહેલાં આ સુગર ફેક્ટરીની ચૂંટણી યોજાઈ જાય એ હેતુથી મેં મારું રાજીનામું આપેલું છે અને આવનારા દિવસોની અંદર અને આવનારી ચૂંટણીની અંદર પણ હું મારી ખેડૂત સહકાર પેનલ સાથે ફરી પાછો ચૂંટણીના મેદાનમાં ઉતરવાનો છું અને ત્યારે લોકો જે પણ કંઈ ન્યાય કરશે એ ન્યાય મને શિરોમાન્ય રહેશે એટલી જ વાત સાથે આપ સૌનો આભાર માનીને વિરમું છું